निंडोलीमा रोड पर मोपेड आड़ी उभी राखेली बे किशोरीओनी छेड़ती करी नंबर न आपता चप्पू बतावी धमकी आपनार रोमियागिरी करनार विरोधक फरियाद नोंधाता पोलीसे एक आरोपीओने झड़पी पाड्यो हतो। सूरतमां सामाजिक तत्व लबर मुछियाओ अने रोमियागिरी करनाराओ द्वारा अवारनवार बाळकीओ युवतीओ किशोरीओ अने महिलाओ साथे छेड़ती करता होवानो बनाव सामे आवी रह्यो छे। सूरतमां वधु एक जाहेरमां बे किशोरीनी छेड़ती कराई होवानो घटना सामे आवी छे। नवागाम डिंडोली विस्तार में आवेला बाबा हॉस्पिटल नी पाछळ जाहेर में बे किशोरीओनी छेड़ती कराई हती। मोपेड पर बे लेबर मुछियाओ द्वारा किशोरी ने जाहेर में रोकी तेनी छेड़ती कराई हती। मोपेड पर बन्ने असामाजिक तत्वों किशोरीनो पीछो करता हता अने त्यार बाद रस्ता वच्चे तेओ उभा रही किशोरीनी राह जोता हता। बन्ने किशोरीओ चलता चलता आवी रही त्यारे तेनीए रस्ता में रोकीने बन्ने लबर मुछियाओने तेमनी पासे जबरदस्ती तेमना मोबाइल नंबर मांग्या हता। जो कि बन्ने किशोरीओ मोबाइल नंबर न आपता बन्ने युवकोए किशोरीने चप्पू बतावी धमकी नंबर मांगवानो प्रयास कर्यो हतो। 23 તારીખનો બનાવ છે। બે છોકરીઓ પોતે લાઇટ બિલ ભરીને પરત લગભગ બાબા મેમોરિયલ હોસ્પિટલની બાજુમાંથી પસાર થતી હતી તે દરમિયાન એક મોપેડ ઉપર બે માણસો આવી છોકરીઓને રોકીને એમની જોડે બીભસ વર્તન કરેલું, તેમને ગાળાગાળી કરેલી અને ચપ્પુને બતાવીને એમને મારી નાખવાની ધમકી પણ આપેલી। એટલે તાત્કાલિક આ છોકરીઓએ ફરિયાદ લીધી છે અને આઈપીસી 356D મુજબ તેમજ પોક્સો મુજબ બંને આરોપી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને એમાંથી ગણિયો ઉર્ફે વાઘ નામના આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યો છે। આ ગણિયો વાઘ અગાઉ પણ લગભગ 5-7 પોલીસ સ્ટેશનોમાં 18 જેટલા ગંભીર પ્રકારના ગુનાઓ કરી ચૂક્યો છે અને હમણાં જેલમાંથી છૂટેલો છે અને એને આ ગુનાના કામે આજ રોજ અટક કરવામાં આવી છે। એની સાથે એનો છોકરો બીજો એક હતો, એ પ્રેમ ઉર્ફે નામનો ચોર નામનો એક વ્યક્તિ છે, એને હજી શોધખોળ ચાલુ છે, તપાસ ચાલુ છે। હા, આની વિરુદ્ધમાં અગાઉ પણ પાસા થઈ ચૂકેલી છે અને હવે પણ સીપીએમ બીજી અટકાયતી પગલાંમાં લેવામાં આવશે। જાહેરમાં છેતીની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જે બાદ બંને કિશોરીએ પરિવારને જાણ કરતા ડિંડોલી પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી। ડિંડોલી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને પીએસઆઈ હરપાલસિંહ મસાણાની ટીમે એક આરોપી ગણેશ ઉર્ફે રવિન્દ્ર વાઘની ધરપકડ કરી હતી। વધુમાં ઝડપાયેલા આરોપી ગણેશ ઉર્ફે ગણિયા વાઘ વિરુદ્ધ ઉધના પંથકમાં પરજીવલેણ હુમલો કરાયો હોવાની ફરિયાદ નોંધાઈ છે।